સોનાના ઈંડા આપતી મરઘીની વાત તો તમે સાંભળી હશે. આજે અમે તમને એક એન્જિનિયર વિશે જણાવીએ કે જેઓ મરઘીના ઈંડા નહીં પણ ચરકમાંથી મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. હવે મરઘીના ઈંડા બાદ ચરકમાંથી પણ કમાણી. અમદાવાદના એન્જિનિયરનો અનોખો આઈડિયા. સફેદ કોલસા તરીકે ઓળખાય છે અનોખી શો. સોનાનું ઈંડું આપતી મરઘી વિશેની વાર્તા તો સૌ કોઈએ સાંભળી જ હશે, પરંતુ આ માત્ર વાતને અમદાવાદના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ હકીકતમાં કરી દેખાડી છે. અહીં મરઘી સોનાનું ઈંડું તો નથી આપતી, પણ મરઘીની ચરકને લઈ એક સ્ટાર્ટઅપ તૈયાર થયું છે. ગવર્મેન્ટ પોલિટેકનિકના એન્જિનિયરનું ઇનોવેશન મહિને લાખોની કમાણી કરાવી રહ્યું છે. પોલ્ટ્રી ફાર્મમાંથી નીકળતી મરઘીઓની ચરકને કોમ્પોનન્ટ કરી છાણિયું ખાતરની જેમ તૈયાર કર્યું છે. મરઘીઓની ચરકમાં એમ જ પડી રહે તો વાતાવરણમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ફેલાઈ નુકસાન થાય. ત્યારે એન્જિનિયરે ચરકને લાકડાના ભૂસા અને ચોખાની ફોતરીમાં મિક્સ કરી બ્રિકેટ્સ બનાવી છે, જેને ઉદ્યોગમાં કોલસાની જગ્યાએ બળતણમાં ઉપયોગ થઈ રહ્યો છે. એન્જિનિયર મૃતુઝા રાજ અને કુંજન શાહે મેન્ટર ઉર્વિશ સોની સાથે મળી આ ઇનોવેશન કર્યું છે. આ બ્રિકેટ્સ, જેને સફેદ કોલસો કહેવાય છે, તે માત્ર 1,000 રૂપિયા ટનમાં વેચાય છે. સાથે આ બ્રિકેટ્સ અન્ય બળતણ કરતાં ઝડપથી સળગે છે. આ પ્રોજેક્ટને અંભ નામ અપાયું છે. સાથોસાથ કોલસો સળગે તો ધુમાડો સર્જાય, પરંતુ આ બ્રિકેટ્સ તદ્દન ઇકો ફ્રેન્ડલી છે. તેના બળવાથી કોઈ જ જાતનું પ્રદૂષણ ન થતું હોવાનું છાત્રોએ જણાવ્યું. મહત્વનું છે કે આ અદ્ભુત ઇનોવેશન આગામી દિવસોમાં ઉદ્યોગ માટે ઉપયોગી સાબિત થશે જ, સાથે પર્યાવરણ માટે પણ અસરકારક બની રહેશે. સુરત શહેર કંઈક નવું કરવા માટે હંમેશા ઓળખાતું રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં એક અનોખા ફેશન શોનું આયોજન થયું. અનેક હુલામણા નામથી પ્રચલિત એવું સુરત શહેર કંઈક નવું કરવા ટીવાયેલું છે. આ વખતે પણ સુરત શહેર દ્વારા કંઈક નવું કરવામાં આવ્યું. સુરતના વિસુ વિસ્તારમાં એક અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં ભાગ લેવા માટે મહિલાઓ અને પુરુષો નહીં, પરંતુ કિન્નરો આવ્યા હતા. આ ફેશન શો માત્ર કિન્નરો માટે આયોજન કરવામાં આવ્યું હતું. તુલ્યતા શીર્ષક હેઠળ કિન્નરો માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. સમાજમાં માત્ર દાપુ માંગવા માટે પંકાયેલા કિન્નરો હવે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું નામ કરી રહ્યા છે. કિન્નરો પણ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું નામ રોશન કરે તે માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિન્નરો અને સમાજ વચ્ચે તુલનાત્મક સંબંધો બંધાયેલા રહે માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. આ ફેશન શોમાં 21 જેટલા કિન્નરોએ ભાગ લીધો હતો. કિન્નરોમાં પણ અલગ અલગ પ્રકારના ટેલેન્ટ છે. કેટલાક સારું ગાઈ શકે છે, કેટલાક વાજિંત્રો વગાડી શકે છે, તો કેટલાક કિન્નરો કમ્પ્યુટરનું નોલેજ પણ ધરાવે છે. કિન્નરોની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવામાં આવે તો તેઓ પણ અલગ અલગ વ્યવસાયની અંદર જંપ લાવી અને પોતે પગભર થઈ રહ્યા છે.